સુરતની અંદર શું થાય છે, શું લડ્યા વગર કોંગ્રેસ હારી ગઈ છે, આ સવાલ અત્યારે સૌથી મોટો છે. સિનિયર એડવોકેટ બાબુ માંગુકિયા પહોંચી ચૂક્યા છે. બાબુ માંગુકિયાએ પત્રકારો સાથે વાતચીત કરી અને એમાં જે વાત કરી રહ્યા છે એમાં પણ વિરોધાભાસ દેખાઈ રહ્યા છે. આખરે કોંગ્રેસમાં શું થઈ રહ્યું છે? કુંભાણીનો દાવ થઈ ગયો કે પછી કુંભાણી પોતે જ દાવ કરી ગયા, એ સવાલ સૌથી મોટો છે. કારણ કે બાબુ માંગુકિયાનો દાવો છે એક જ જગ્યાએથી ચાર સ્ટેમ્પ પેપર ખરીદાય છે, એક જ પેપરની અંદર એફિડેવિટ કરી દેવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે એમના ટેકેદારની સામે ચારે ચાર ટેકેદારો કોંગ્રેસના આવે છે અને એફિડેવિટ કરે છે કે અમારી સહી નથી. અને ત્યારબાદ કોંગ્રેસ એવો દાવો કરે છે કે એ ચારેયનું અપહરણ થઈ ગયું છે અને જે ત્રણનું અપહરણ થયું છે નિલેશ કુંભાણીના ટેકેદારો એમાંથી એક એમના જૂના મિત્ર છે, એક એમના બનેવી છે અને એક બિઝનેસ પાર્ટનર છે, પણ કોઈનો એમને સંપર્ક નથી થઈ રહ્યો. અને એમાં બાબુ માંગુકિયાએ જે વાત કરી હમણાં થોડી વાર પહેલા જ, એમાં ઘણા બધા વિરોધાભાસ જોવા મળી રહ્યા છે. કારણ કે કહી રહ્યા છે કે કોલરા ગઈકાલ સુધી સાંજે 4 વાગે આવવાના હતા, રાત્રે 10 વાગ્યા સુધી મારી સાથે વાતચીત થઈ છે, ફોન ઉપર કહેતા રહ્યા આવું છું આવું છું આવું છું અને પછી આવ્યા નથી. અને બીજી બાજુ એ જ બાબુ માંગુકિયા કહી રહ્યા છે કે એમનું અપહરણ થયું છે, જો કોઈ વ્યક્તિનું અપહરણ થયું છે તો હું આવું છું એ કઈ રીતે એની સાથે વાત કરી શકે? એ પત્રકારોના સવાલના જવાબમાં બાબુ માંગુકિયા જવાબ નથી આપી શક્યા. સહી સાચી છે કે ખોટી એ અંગે તપાસનો કોઈ સવાલ જ નથી એવું કહેવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ છે કે શું થાય છે. બાબુ માંગુકિયાનો દાવો એ છે કે ભૂતકાળમાં આવા કેસની અંદર પણ ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે. હવે જોવાનું એ છે કે 11 વાગે એટલે કે 16 મિનિટ પછી શું નિર્ણય આવે છે, શું આ ફોર્મ રદ થાય છે, કોંગ્રેસની ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી સુરત બેઠક પરથી રદ થઈ જાય છે કે પછી. અત્યારે ચાન્સીસ તો એ જ પ્રબળ દેખાઈ રહ્યા છે. બાબુભાઈ માંગો કે સાહેબ શું કીધું આપ સુરતના? જો હું મારું વ્યક્તિગત માનવું છે કે જે કઈ ઘટના 24 કલાકથી થઈ રહી છે, આપ પણ ખડે પગે ઊભા છો અને કોંગ્રેસ પાર્ટીનો દરેક સંનિષ્ઠ કાર્યકર્તા આગેવાન અહીંયા ઊભો છે, પાર્ટીની લાગણીમાં ઊભો છે, લોકોના હિત માટે ઊભો છે, ને જે કંઈ ઘટનાક્રમે ચાલી રહ્યો છે એના માટે સૌથી મોટો કોઈ જવાબદાર હોય તો નિલેશ કુંભાણી છે. ₹100 કાછડિયા જે આક્ષેપ કર્યા છે દિનેશ કાછડિયા એનો જવાબ આપે, પરંતુ ગઈકાલથી લઈને 24 કલાક કરતા વધુ સમયથી જે કંઈ ઘટનાક્રમ થઈ રહ્યો છે એના માટે જવાબદાર માત્ર ને માત્ર નિલેશ કુંભાણી છે. કોઈ જો જે ટેકેદારો છે એના બનેવી છે, એના ભાણિયા છે, એના ધંધાકીય ભાગીદારો છે. કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકર્તા કે આગેવાનો પર વિશ્વાસ રાખીને સંગઠનને વિશ્વાસમાં લીધા વગર એમને જે કંઈ પણ એમની પ્રક્રિયા કરી છે એટલે એના માટે જવાબદારી માત્ર નિલેશ કુંભાણીની છે. ટૂંકમાં સુરત કોંગ્રેસ અને જે નિલેશ કુંભાણી માટે જે નેતાઓના આશીર્વાદ હતા, ટિકિટ માટે બોલો કે જે કંઈ માટે, એ પણ એટલા જ જવાબદાર છે. કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાલા કે જેમણે સનસનીખેજ આરોપ લગાવ્યા છે કે કુંભાણી જ દાવ કરી ગયા છે, કુંભાણી જ ફરી ગયા છે, સીધો આરોપ તેમણે લગાડ્યો છે નિલેશ કુંભાણી ઉપર કે કુંભાણીએ જ આ બધું જે પણ રચાયું છે એ બધું જ કુંભાણીનું કરેલું છે. અને એની સાથે સાથે દિનેશ કાછડિયા જેમના માટે કહેવાય છે કે ગઈકાલે, જો કે સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ નથી કરતું, પણ જે અસલમ સાયકલવાલાએ વાત કરી, જે ચર્ચાઓ ઉઠી રહી છે, દિનેશ કાછડિયાનો એક મેસેજ સુરતની અંદર વાયરલ થઈ રહ્યો છે, 5 કરોડ રૂપિયા અને કોર્પોરેશનની 2 ટિકિટ. હવે આમાં કેટલું તથ્ય છે એ પણ એક તપાસનો વિષય છે, પણ અત્યારે હકીકત તો એ જ છે કે ચારેયમાંથી એક પણ ટેકેદાર નથી મળી રહ્યા. નિલેશ કુંભાણીના 3 ટેકેદાર અને ડમી ઉમેદવારનું જે ફોર્મ ભરાયું હતું એના એક પણ ટેકેદાર નથી મળી રહ્યા. એફિડેવિટ એમણે ગઈકાલે કલેક્ટર ઓફિસમાં જઈ અને કરી છે અને ત્યાં પણ વિરોધાભાસ દેખાઈ રહ્યા છે. નિલેશ કુંભાણીનું કહેવું છે કે મને ખબર જ નહોતી કે મારા ટેકેદારો કલેક્ટર ઓફિસ ગયા અને એફિડેવિટ કર્યું કે જે સહી છે ઉમેદવારી ફોર્મમાં ટેકેદાર તરીકેની એ અમારી નથી. અસલમ સાયકલવાલા આપણી સાથે જોડાયા છે. અસલમભાઈ, સીધો આરોપ આપ કરી રહ્યા છો કે આ નિલેશ કુંભાણીનું જ કરેલું ધરેલું છે, નિલેશ કુંભાણી ફરી ગયા, આખરે કયા આધાર પર આટલો ગંભીર આરોપ આપ લગાવી શકો? જો ગઈકાલે 24 કલાકથી જે ઘટના ચાલી એના માટે મીડિયા તંત્રને સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનોને અમારા પ્રદેશની નેતાગીરી સતત ચિંતિત છે. એના માટે જવાબદાર કોઈ તો નિલેશ કુંભાણી છે. એટલા માટે કે નિલેશ કુંભાણીને જો ફોર્મ ભર્યું ઉમેદવાર તરીકે, એમાં પાર્ટીના સંગઠનના હોદ્દેદાર જવાબદારોને ટેકેદાર તરીકે રાખવાના હતા. એના બદલે એમના સગા બનેવી, સગા ભાણિયાને એમના ધંધા કે ભાગીદારોને ટેકેદાર તરીકે રાખ્યા. અને જે ટેકેદારો અહીંયા આવીને ફરી જતા એફિડેવિટ આપી શકતા હોય તો એમાં ક્યાંક ને ક્યાંક નિલેશભાઈ કુંભાણીની સીધી જવાબદારી બને છે અને નિલેશભાઈ કુંભાણી જેના માટે જવાબદાર છે આવું મારું સીધું કહેવું છે.
અચ્છા નિલેશ કુંભાણી જવાબદાર છે, તો શું કોંગ્રેસ ઉમેદવારો પસંદ કરવામાં થાપ ખાઈ જાય છે, પહેલા રોહન ગુપ્તા અને પછી નિલેશ કુંભાણી? જો સાહેબ, કોઈના માથા પર તો લખેલું નહીં કે ગદ્દારી કરશે કે વફાદારી જ રહેશે, અને માણસના નીતિ નિયમ અને એના સિદ્ધાંત અને એ કેવા એનું પાલન પોષણ થયું છે એના પર આધાર હોય છે. જો માણસે નક્કી જ કર્યું હોય કે મારે ગદ્દારી જ કરવી હોય તો એને સામે તમે ને હું શું કરી શકવાના છો. પરંતુ આના તકે એટલું કહી શકું છું કે સુરત શહેર કોંગ્રેસમાં જે અત્યારે માહોલ અમારો બન્યો હતો, જે લોકોની લોક અમને ચાહના મળતી હતી અને અમને એવું હતું કે અમારી કોંગ્રેસ 100% અહીંયાથી બેઠી થશે, કારણ કે બધા જ કાર્યકર્તાઓ ખૂબ ઉત્સાહી હતા, સંગઠિત હતા, ને એમાં આવી આ ઘટના ઘટે એટલે સ્વાભાવિક છે કે દરેક કોંગ્રેસ પાર્ટીનો સંનિષ્ઠ કાર્યકર્તા દુઃખની લાગણી અનુભવે, પરદેશ નેતાગીરી કરે. અમે તો એટલી જ, હવે જે ઘટના ઘટી છે એ બીજી વાર ના બને એની તો અત્યારથી તકેદાર રાખવી પડશે, પરંતુ જે ઘટી ગયું છે એના માટે જવાબદાર કોઈ હોય તે નિલેશભાઈ કુંભાણી છે. અચ્છા અસલમભાઈ, એક વાત અહીંયા આગળ જે તમે કહી રહ્યા છો એ પ્રમાણે એક વાત જે સામે આવે છે, ગઈકાલે જે ચર્ચાઓ થઈ, ગઈકાલે જે વાત કરવામાં આવી હતી એમાં એવું કહેવામાં આવ્યું હતું કે નિલેશભાઈએ એવું કહ્યું કે મને ખબર જ નહોતી, મીડિયાથી ખબર પડી, મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા પછી કે મારા ટેકેદારો ફરી ગયા, પણ બપોરે જ્યારે 4 વાગે બાબુ માંગુકિયા ટીવી પર આવે છે, પત્રકારો સામે આવે છે, બાબુ માંગુકિયા એવું કહે છે કે અમને કલેક્ટર ઓફિસથી 11 વાગે ફોન આવ્યો અને ખબર પડી કે ટેકેદારો ફરી ગયા છે, ટેકેદારોએ કહ્યું છે એફિડેવિટ કરીને કે અમારી સહી નથી, વકીલ છે એમના કંઈક અલગ નિવેદન આવે છે, નિલેશભાઈના કંઈક અલગ નિવેદન આવે છે, કદાચ આપના આ દાવાને વધારે સમર્થન આપે છે. બિલકુલ, જો નિલેશભાઈ ગઈકાલથી જેમ વાત, પહેલા તો એમને સિગ્નેચર કરી કે આમનું અપહરણ થયું છે, પછી એમણે જ સામેથી મીડિયાને કીધું કે ના અપહરણ નથી થયું, મારા સંપર્કમાં છે. આજે સવારે 8:30 કલાકે મારી એમની સાથે વાત થઈ ત્યારે પણ નિલેશ કુંભાણીજીએ મને એવું કીધું કે મારા સંપર્કમાં છે અને 9 વાગે ત્યાં કલેક્ટર કચેરી પહોંચી જશે, પરંતુ આ 10:30 વાગવા આવ્યા છે, કોઈ ટેકેદાર એમનો આવ્યો નથી, અને જે પરિસ્થિતિ સર્જાઈ રહી છે 11 વાગવા આવ્યા છે એ આપણ જોઈ શકો છો કે શું છે. એટલે મેં આપને શોર્ટમાં જ કહી દઉં કે હું જ્યારે કલેક્ટર કચેરી પહોંચ્યો અને આખો સિનારી જોયો, એટલે એના માટે જવાબદાર કોઈ હોય તો મારા મતે નિલેશ કુંભાણી છે. ઓકે, નૈષદભાઈ પણ ગઈકાલે, નૈષદભાઈ ગઈકાલે જે જ્યારે સંદેશ ન્યૂઝ સાથે એમણે વાતચીત કરી હતી બપોરે, જ્યારે આ મુદ્દો શરૂઆત હજી થઈ હતી લગભગ 11:30 ની આસપાસ, એક અસલમભાઈ એક છેલ્લો સવાલ કે જ્યારે નિલેશભાઈએ વાત કરી, જ્યારે વાત કરી નૈષદભાઈએ, તો નૈષદભાઈએ કાલે બપોરે 11:30-12 વાગે જ આ વાતની શક્યતા વ્યક્ત કરી દીધી હતી કે ફોર્મ રદ થઈ જશે. બિલકુલ, જો એ તો અમે પણ જાણતા જ હતા કે 99% ફોર્મ રદ થશે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે સક્રિય હતી, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે પ્રમાણે ટેકેદારોને લાવવાને એફિડેવિટ કરાવી અને જે પ્રમાણે વહીવટીતંત્ર એમને સાથ સહકારને કોઓપરેટ કરતો હતો, એટલે સ્વાભાવિક છે કે ફોર્મ રદ થવાની શક્યતા વધુ હતી અને આ જે છે તંત્ર તરફથી ખાલી ફોર્માલિટી થતી હતી. અમે તો એમ કહે છે કે ચૂંટણી પંચ, ઇલેક્શન કમિશન, એના એવી લોકોને, સામાન્ય પ્રજાને એવી શંકા ના જવી જોઈએ કે ઇલેક્શન કમિશન પરથી એનો વિશ્વાસ તૂટી જાય. ત્રણ ટેકેદાર જે છે એમને લોકસભાના જે ભાજપના ઉમેદવાર છે એના ચૂંટણી એજન્ટ છે દિનેશ જોધાણી, જે માજી ડેપ્યુટી મેયર છે, હાલના કોર્પોરેટર છે, ભાજપના સિનિયર નેતા છે સુરતના, એ જાતે એમની સાથે લઈ આવ્યા હતા. એટલે સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી આમાં સીધી રીતે સંડોવાયેલી છે. ભારતીય જનતા પાર્ટીને હાર પારખી ગઈ હતી, લોકરોષનો સામનો કરવામાં એમની નૈતિક હિંમત ન હતી સુરત શહેરમાં, એટલે એમને આવું કરવાની ફરજ પડી છે. નહીં, ભારતીય જનતા પાર્ટી પર આપ આરોપ લગાવી રહ્યા છો, પણ મારો સવાલ કોંગ્રેસ પર હતો કે કોંગ્રેસ આ બધું જોતા ચૂપ કેમ રહી, ફિફા ખાંડી રહી હતી કોંગ્રેસ આટલું બધું થયું ત્યારે? હું એ જ કહું છું મોટા ભાઈ કે જે ટેકેદારો હતા એ કોંગ્રેસ પાર્ટીના અમે લોકો કોઈ ઓળખતા નહીં હતા, એ નિલેશભાઈ કુંભાણીને પારિવારિક હતા. ચલો ઠીક છે, અસલમભાઈ અમારી સાથે જોડાયેલા રહેશો, આપ જોડાયેલા રહેશો. સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે જેના પર કદાચ વિશ્વાસ કરવો સામાન્ય જનતા માટે અઘરો છે. સુરતમાં કોંગ્રેસનો કુંભાણીનો ડમી ઉમેદવાર ગાયબ છે. ડમી ઉમેદવારે પણ હવે દાવો કર્યો, ડમી ઉમેદવારના ટેકેદાર વિશાલ
કોલડિયા પણ ગાયબ થઈ ગયા છે. ડમી ઉમેદવાર એટલે ચારે ચાર ટેકેદારો કોઈ જ નથી મળી રહ્યા. સુરેશ પાડસરા કોંગ્રેસના ડમી ઉમેદવાર છે. આ ડમી ઉમેદવારના ટેકેદાર પણ ગાયબ છે. ચારે ચાર જણા, ચારે ચાર ટેકેદારો જેમણે આવી અને સહી કરી હતી, જેમણે એફિડેવિટ કરી હતી કે ઉમેદવારી ફોર્મમાં ટેકેદાર તરીકે જે મારી સહી છે એ મારી સહી નથી, એ સહી કોઈ બીજાની છે, એ ચારે ચાર ગાયબ થઈ ગયા છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ કઈ રીતે પોતાની ઉમેદવારી બચાવી શકે છે, ઇન્ડિયા ગઠબંધન પોતાની ઉમેદવારી કઈ રીતે બચાવી શકે છે, એ સૌથી મોટો સવાલ છે. આ સીધો ફટકો, પ્રબળ શક્યતા અત્યારે એક જ દેખાઈ રહી છે, ઇન્ડિયા ગઠબંધનની ઉમેદવારી સુરત બેઠક પરથી રદ થતી દેખાઈ રહી છે.